સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે, જેમાં રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું ઈ લોકાર્પણ કેન્દ્રીય પ્રધાનના વરંદ હસ્તે થનાર છે, જેને લઈને પોલીસ કર્મીઓને રહેવા માટે રૂરલ પોલીસ સ્ટેશન પાસે અને જિલ્લા પોલીસ કચેરી પાસે નવનિર્મિત આવાસો તૈયાર કરાયા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ નિગમ આવાસ આવતીકાલે નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વરદ હસ્તે થનાર છે, જેમાં હિંમતનગરમાં રૂરલ પોલીસે સ્ટેશન સામે રહેવા માટે 25 મકાનો 4,41,41,016 ખર્ચે બનાવ્યા છે. તેવી જ રીતે જિલ્લા પોલીસ કચેરી સામે 56 મકાનો 10,60,90,268 ખર્ચે તૈયાર થયા છે. જિલ્લા પોલીસ કચેરી પાછળ જેમાં નવીન માઉન્ટેડ ઓફિસ, ઘાસ ગોડાઉન, હોર્સ હોસ્ટેબલનો 3,12,52,784 ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં હિંમતનગર શહેરમાં 17,61,84,068 કુલ ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ કર્મીઓને રહેવા માટે આવાસોનું કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવશે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. દ્વારા રાજ્યના અલગ અલગ શહેર જિલ્લાઓમાં રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનો જે છે એના લોકાર્પણ તારીખ 29/5/2022 કલાક 12 વાગે રાખવામાં આવેલો છે. સાબરકાંઠા જિલ્લાની અંદર જે નવનિર્મિત આવાસો ના લોકાર્પણ થવા જઈ રહ્યા છે અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 56 રહેણાંક મકાનો જે છે એનું લોકાર્પણ છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે 25 મકાનોનું લોકાર્પણ છે અને એ સિવાય પોલીસ હેડક્વાર્ટરમાં નવી માઉન્ટેડ યુનિટ હોર્સ ટેબલ જે છે એનું લોકાર્પણ થવા જઈ રહેલું છે. સ્થાનિક કક્ષાએ આ કાર્યક્રમ જે છે એ સ્વામિનારાયણ મંદિર કાંકરોલ ખાતે રાખવામાં આવેલો છે અને આ રાજ્યકક્ષાનો જે પ્રોગ્રામ છે ખેડા નડિયાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમ જે છે એમાં ઈ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે અને જેનો ખર્ચવાઇઝ વાત કરું તો હિંમતનગર રૂરલ જે છે એના કુલ 25 મકાનોનો લગભગ 4.41 કરોડ ખર્ચ થયેલ છે. પોલીસ હેડક્વાર્ટર સામે જે પોલીસ લાઇન જે કુલ 56 રહેણાંક મકાનો છે એમાં લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલ છે અને પોલીસ હેડક્વાર્ટર માઉન્ટેડ યુનિટ જે બનવા જઈ રહ્યું છે હોર્સ ટેબલ એમાં કુલ 3.12 કરોડનો ખર્ચો થયેલ છે. આમ કુલ 17,61,84,068 રૂપિયાના ખર્ચે જે છે એ આ પોલીસ જે છે એમના રહેણાંક અને બિન રહેણાંક મકાનો નું જે છે એ તારીખ 29/5/22 રોજ લોકાર્પણ રાખવામાં આવેલું છે. તમામ જે સાબરકાંઠા જિલ્લા માટે એ કર્મચારીઓ જે છે એના માટે આ રહેણાંક મકાનો જે છે સુવિધા પૂરી પડશે અને જેથી કરી એક એક ઘણી સારી વ્યવસ્થા જે છે રહેણાંક મકાન માટે ઊભી થશે, જેથી જે બાબતે હું ખૂબ જ ખુશી અનુભવું છું. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ. પ્રતિભા
શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા, એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી, જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્વ
ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.